अमदावादमां दररोज कोरोनाना केसमां वधारो थई रह्यो छे अने जेने लईने महानगरपालिका पण एक्शनमां जोवा मळी रही छे। कोरोनाना वधता केसने ध्यानमां राखीने कोर्पोरेशने समरस होस्पिटलमां नवा 250 आइसोलेशन बेड शुरू कर्या छे, जेमांथी 140 बेड ऑक्सिजन विनाना तैयार कराया छे। उपरांत 500થી વધુ બેડ ઓક્સિજનવાળા તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તથા તબીબોની ટીમને રાઉન્ડ ધ ક્લોક હાજર રહેવા કહેવામાં આવ્યું છે। કોરોનાની બીજી લહેર દરમિયાન સમરસ આઇસોલેશન સેન્ટરમાં 100 ઓક્સિજન બેડની સુવિધા આપવામાં આવી હતી। સમરસ હોસ્ટેલમાં અત્યારે કુલ 1500 આઇસોલેશન બેડની કેપેસિટી છે। સમરસ હોસ્ટેલ ફેસિલિટીનો આપણે કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગ પહેલી વેવ અને બીજી વેવના વખતે કરેલો અને અત્યારે આપણે જ્યારે ત્રીજી વેવ ચાલી રહી છે તો એના માટે અહીંયા બધી સિસ્ટમ્સ અને વ્યવસ્થાઓ આપણે તૈયાર કરી દીધી છે। જેમ આપણને જરૂરત પડશે એમ આપણે અહીંયા એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સને, એને કોઈ સિમ્ટમ્સ નથી અને જે 18 થી 60 વર્ષને બચ્ચેના છે, એટલે નાના બાળકો કે 60+ને છોડીને અને જેને કોઈ સિમ્ટમ્સ નહીં હશે એમને આપણે અહીંયા કોવિડ કેર સેન્ટરમાં રાખી શકીએ, એટલા માટે આ ફેસિલિટી આપણે રેડી કરી દીધી છે। પહેલાં આપણે અહીંયા ઓક્સિજનની ફેસિલિટી ના હતી, અત્યારે આપણે અહીંયા ઓક્સિજનની ફેસિલિટી પણ ઊભી કરી દીધી છે। આખો એક ફ્લોર આપણે ઓક્સિજન બેડનો છે અને એક બીજો ફ્લોર આપણે નોર્મલ બેડ માટે અહીંયા વ્યવસ્થા કરેલી છે। અહીંયા અત્યારે આપણે 250 માટે કરેલો છે, પણ આપણે જરૂર પડે તો અહીંયા આપણે 1500 સુધી આપણે એસિમ્પ્ટોમેટિક પેશન્ટને કોવિડ કેર સેન્ટરમાં સમરસ હોસ્ટેલમાં રાખી શકીએ। ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદના ત્રીજી લહેરને લઈને, સંભવિત જે ત્રીજી લહેરને લઈને જે સતત કેસો છે તે વધતા હવે તમામ જે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। કોરોનાના દર્દીઓને હવે સંક્રમણને લઈને જે અનેક વ્યવસ્થાઓ જે છે ઊભી કરવાની તેને લઈને સૂચનાઓ છે તે આરોગ્ય વિભાગ દ્વારા પણ આપી દેવામાં આવી છે અને હોસ્ટેલના ગેટ ઉપરની બહાર જ જે ગેટ આવેલો છે ત્યાં પણ હવે આઇસોલેશન વોર્ડ બેવની વ્યવસ્થા કરવામાં આવે તે ઉદ્દેશ્ય સાથે ડોમ છે તે પણ બાંધવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। તમામ તૈયારીઓ છે તે હવે કરવામાં આવી રહી છે। સંભવિત ત્રીજી લહેર પહોંચી વળવા માટેના આઇસોલેશન વોર્ડ બનાવવા માટેની પણ તમામ જે તૈયારીઓ, જે સૂચનાઓ મળી છે તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી જોવા મળી રહી છે। મહત્વનું છે કે સતત ગુજરાતમાં પણ એક પછી એક રોકેટ ગતિએ કોરોનાના કેસો વધે છે, ત્યારે તમામ તૈયારીઓ છે તે પ્રશાસન દ્વારા હવે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।